आ वीडियो पसंद आवे तो लाइक अने शेयर करो, जो सब्सक्राइब ना करियो होय तो जरूर सब्सक्राइब करो अने बेल आइकॉन दबावो। जरूर हती एटला माटे आ ब्राह्मणों ने मैं समुद्र मा नाखी मारा पिता नो यज्ञ करवा माटे मोकल्या छे। हमणा हूँ ई बधाने हाजर करू छु। अने बंदी नामना पंडिते बधाई ब्राह्मणों ने हाजर कर्या। कोहाड मुनि पण त्यां हाजर थया छे। अने पछी स्वयं बंदी समुद्र मा प्रवेश करी वरुण लोक मा जता रह्या। छेल्लो पॉइंट, अने ज्यारे कोहाड बार आव्या अष्टावक्रये पिता ने प्रणाम कर्या अने पिता ने वंदना करी अने तेदी कहाड ऋषि कहोड ऋषि जे हता एमने जनक ने कीधु के बेटा जनक, एटला माटे ज आ गृहस्थो पुत्र ने इच्छे छे, जे काम मारा बाप थी न थयो ई काम आज मारा दीकराए करीने बतायो। आ महाभारत बोले छे, ओ भाई कोहाड ऋषि बोल्या कहोड ऋषि बोल्या के जे काम जे बंदी ने हूँ परास्त न करी शक्यो ई मारा पुत्रए परास्त करी दीधो, जे काम पिता थी न थयो ए पुत्रए कर्यो, एटला माटे माता पिताओ पुत्रनी इच्छा राखे छे। मारे एटला माटे दीकराओने केवू छे के आपणे पण आवा अष्टावक्र ऋषि जेवा थई अने पिताना संकटने दूर करवा, पिताની છાતી ગજગજ ફૂલે એવું આપણું પવિત્ર જીવન થાવું જોઈએ। અને કહોડ ઋષિ કહે છે કે ઘણીવાર ઉતા બલસ્ય બલવાન, પિતા દુર્બળ હોય તોય પુત્ર બળવાન થતો હોય છે, પિતા કદાચ અજ્ઞાની હોય પણ એની ઘેરે પુત્ર જ્ઞાની થતો હોય છે, કદાચ પિતા અભણ હોય એને ત્યાં દીકરા ભણેલા થતા હોય છે, અને એટલા માટે જ બધા પુત્રની ઈચ્છા રાખે છે। વાલા ભક્તો, અષ્ટાવક્રય પિતાની પૂજા કરી સન્માનિત થઈ પોતાના આશ્રમમાં આવ્યા છે। લોમશ ઋષિ કહે, હે યુધિષ્ઠિર, તમે પણ બધા આવી રીતે તીર્થયાત્રા કરો છો, હવે આઠ અંગે જેઓ ને એક સમંગા નામની નદી હતી, પિતા પુત્રના કાર્યથી ખુશ થયા અને કહોડ ઋષિ કહે છે કે બેટા આ નદીમાં સ્નાન કર, અને નદીમાં સ્નાન કર્યું આઠ અંગે વાંકા અષ્ટાવક્ર વળી પાછા પિતાની કૃપાથી સીધા થઈ ગયા। સાર આટલો છે, ધીસ ઇઝ સમરી, કે જો એકવાર એણે પિતાને નારાજ કર્યા ગર્ભ અવસ્થામાં અષ્ટાવક્રએ તો આઠ અંગે વાંકો થઈ ગયો, અને જો પિતાને રાજી કર્યા તો આઠ અંગે વળી પાછો સીધો થઈ ગયો। એ મારા તમારા જીવનમાં આપણી ક્રિયાઓ દ્વારા ભગવાન ગુરુ સંત અને માતા પિતા રાજી થાય એવી ક્રિયા કરવી, એટલું કહી મારી વાણીને વિરામ આપું છું। જય સ્વામિનારાયણ। બધા ભક્તો, ખાલી બે પાંચ મિનિટ બેસજો, આજે અમારે રામેશ્વર જ્વેલર્સવાળા ભાઈઓ, બે મિનિટ બધા બેસજો, કોઈ ઊભા ન થતા થઈ ગયા એટલે ભલે છે, બાકી બેસી જજો, પાછા બે મિનિટ મારે વાત કરવી છે, ખાલી બે મિનિટ। આ ભારત દેશની સંસ્કૃતિના જતન માટે અમારા રામદેવ બાબા બહુ મોટું કામ કરે છે સ્વદેશી માટે, એકવાર આપણે એને તાળીઓથી વધાવી લે। આ મંચ વાડાવાડી વિનાનો છે એટલે બોલી શકે, નહીતર બોલી ના શકે। આજ દિવસ સુધી સમાજ એક વાત કહેતો આવ્યો કે સ્વામિનારાયણ વાળા સ્વામી નારાયણનો જ કુટે બીજી વાત ન કરે, આ ગલત ફેમી આ કથાથી હવે લોકોમાંથી દૂર થશે, દૂર થશે। હું આખા હિન્દુસ્તાનને સાથે લઈ અને હાલવા માંગુ છું, સદ્ધામ પણ એટલા માટે બનાવવા માંગુ છું। રામદેવ બાબાએ સ્વદેશી, તમે પેપ્સી ને કોકા કોલા પીવાનું બંધ કરો મારા બાપ, બને તો સ્વદેશી જ્યુસ પીવાનું શરૂ કરો, અને અને બને તો હું તો તમને એમ કહું ને કે આપણે ઘરે બનાવી બનાવીને પણ પીવો। અને આજે અમારે રામેશ્વર જ્વેલર્સ વાળાની એવી ઈચ્છા છે કે જેટલા ભક્તો આવ્યા છે એ બધાને મારે પતંજલિનું જ્યુસ પાવું છે પ્રસાદમાં, એકવાર તાળીઓથી આપણે એ ભાઈઓને વધાવી લઈએ। વાલા ભક્તો, પૂજ્ય અમારે હરિવલ્લભ સ્વામી પધાર્યા છે, એમના આપણે આશીર્વચન લેવા છે। વાલા ભક્તજનો, વક્તા મહોદયશ્રીએ આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે બહુ સરસ મજાની આ કથા મહાભારતના માધ્યમે ચાલે છે, વિશેષ નહીં કહેતો પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે સદ્ધામ
એનો જે નિર્માણ થઈ રહ્યું છે અને આ કથા ઉપરથી જ એમ થાય છે કે તમારી ભાવિ પેઢી એના ઉજાગર માટે આ સદ્ધામ થતું હોય એવું લાગે છે. તો તમે તો કદાચ તમારા છોકરાના સંસ્કાર આપી ન શકો, તો આ સંતો આપશે, પણ એને બનાવવા માટે તમે તમારા ખિસ્સા ખાલી કરજો. એટલું કહીને વિરમું છું. સહજાનંદ છે મારા. સ્વામી તો 20-20 એક ઓવરમાં પૂરી કરી દીધી. એક વાર સ્વામી તાળીઓ છે વધારો, શોર્ટ એન્ડ સ્વીટ. અને કહેવાનું કહી દીધું, નાઉ બોલ ઇઝ ઇન અવર કોર્ટ. સતધામમાંથી સંસ્કારની જે સરિતા વહેવાની છે એમાં યોગદાન આપવામાં સુરતીઓ પાછા ન પડે, ગુજરાતીઓ પાછા ન પડે, ભારતીયો પાછા ન પડે અને NRI પાછા ન પડે એટલી મારી કરબદ્ધ વિનંતી. SAP દ્વારા પંચાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. મંદિરમાં વિરાજિત ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવા માટે આપણે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને સંગીત શીખવાડવામાં સંતોને ખૂબ પ્રયાસ કરીને, મહેનત કરી સંતોને સંગીત શીખવાડેલું. એ અમારા પ્રેમાનંદ સ્વામીની સારંગી એ આપણે શાસ્ત્રોમાં વાંચી ઘણીવાર, પણ એની ઝાંખી તમને બહુ ઓછી થાય એટલે આ વખતે સારંગીનો પણ કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને શાસ્ત્રીય સંગીત, જે આપણું હિન્દુસ્તાની સંગીત, જ્યારે આ બધા કલાકારો દેશ વિદેશમાં જતા હોય ત્યારે જે આના મર્મગ્ન લોકો ખૂબ સાંભળવા આવતા હોય. આપણે પ્રોબ્લેમ શું છે કે આપણે ખાલી રસ રામજી ઠક્કર ભીમજી ઠક્કરમાં જ. એટલે મને એમ થયું કે આ વખતે આપણે થોડા શાસ્ત્રીય પ્રોગ્રામો કરીએ જેથી કરીને ખ્યાલ આવે કે આપણું સંગીત શું છે. આજ બપોર પછીની સભામાં જે આવ્યા હશે અને ખ્યાલ આવ્યો હશે કે ભાવ ને સંગીત શું ચીજ છે એ તમને બપોર પછીની સભામાં જોવા મળ્યું છે. અમારે કાલીનાથ મિશ્રાજી જ્યારે ગાયું રૂવાડા બેઠા થઈ જાય. શોર્ટમાં હું પરિચય આપું. પંડિત કાલીનાથ મિશ્રાજી આપશ્રીને 4 સાલ કી ઉમ્ર મેં શંભુનાથ મિશ્રાજી કે પાસ તબલા કી શરૂઆત કરકે પંડિત મદન મિશ્રાજી તથા પદ્મ વિભૂષણ પંડિત કિશન મહારાજજી કે પાસ તબલે કી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કી. આપશ્રીને સીતારા દેવી, ઉસ્તાદ અમજદ અલી ખાન, પંડિત શિવકુમાર શર્મા, પંડિત હરિપ્રસાદ ચોરસિયા તથા પંડિત બિરજુ મહારાજ આદિ કઈ મહાન ગુનીજનો કે સાથ તબલે મેં સંગત દી હૈ. સન 2007 મેં સંગીત સમાગમ ટ્રસ્ટ કી સ્થાપના કરકે કઈ વિદ્યાર્થીઓ કો તબલે કી શિક્ષા પ્રદાન કી હૈ. આપ શ્રી કે ઇસ કલા સે પ્રભાવિત હોકર પંડિત રામનારાયણ મિશ્રા, પંડિત કાર્તિક કુમારજી, પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી એવમ પંડિત શિવકુમાર શર્માજીને આપકો પંડિત કી ઉપાધિ પ્રદાન કી હૈ. આપકો ભારત ગૌરવ રત્ન સમાન સમ્માન એવમ કલા રત્ન સમ્માન સે ભી સમ્માનિત કિયા ગયા હૈ. આજ હમ સુરતવાસી સબ લોગ આપકે તબલા સુનને કે લિયે ઉત્સુક હૈ. આપ બનારસ ઘરાને સે હૈ, બહુત આપકા મોટી બન જો વાદ્ય હૈ હમકો બહુત અચ્છા લગતા હૈ. આપકે પુત્રને ગત સાલ હમકો થોડા સા સુનાયા થા, તો આજ હમ આપસે હી સુનેંગે. ઓર સબસે બડી બાત તો યે હૈ કે પંડિત કાલીનાથ મિશ્રાજી કેવલ તબલા વાદક નહીં હૈ, દિલ કે આદમી હૈ, ઉનકા હૃદય ભાવો સે ભરા હુઆ હૈ. જબ દોપહર મેં હમારી કથા ચલ રહી થી ઓર ધૂન ચલ રહી થી ઉસ ટાઈમ ઉસકે હૃદય મેં ભી ઇતના ભાવ ઉભર આયા. અપને હાથ મેં માયક લેકર સ્વામિનારાયણ કી ધૂન ગાને લગે ભાવ વિભોર હોકર. આજ જો જો મેં આપકે સામને લા રહા હું એ કેવલ કલાકાર નહીં હૈ, એ મહાન ભક્ત હૈ, સંગીત વિદ્યા કે ઉપાસક હૈ. અમારી હિન્દુ સંસ્કૃતિ, અમારી હિન્દુ જે સંગીત પદ્ધતિ, ઉનકે સંરક્ષક હૈ. તો એક બાર જોરદાર તાલીઓ સે
हम पंडित कालीनाथ मिश्रा जी को बधाई देंगे। बस आप हम सबको खुश कीजिए, हमारे भगवान स्वामी नारायण को खुश कीजिए, और जो कुछ आपके पास है प्रसन्न करने के लिए वो बजाकर हमको प्रसन्न कीजिए, पंडित कालीनाथ मिश्रा जी। कुछ कहने से पहले, कुछ शुरू करने से पहले, सबसे पहले मैं इस मंच को प्रणाम करता हूँ जहाँ साक्षात स्वामी नारायण विराजमान हैं। ये मैं अपनी अनुभूति बताता हूँ कि मुझे क्या अनुभव हुआ है। दोपहर में हमने कुछ देर तक स्वामी जी को भूल गए कि स्वामी जी हैं ये, हमें साक्षात ये स्वामी नारायण दिखने लगे मुझे, और मैं उठ खड़ा हुआ और स्वामी जी ने कहा कि मुझे खुश करिए। तो एक साधक, एक भक्त में इतनी शक्ति नहीं है कि वो अपने भगवान को खुश कर सके। कोशिश करूंगा कि मेरे पास जो भी पुष्प गुच्छ है, जो मेरे पास संगीत का विद्या है जो अपने गुरु से पाया हूं, मैं स्वामी जी के चरणों में अर्पित कर सकूं। सूरत में बार बार आता हूँ, सूरत में हमारा एक घर है, हमारे शागिर्द का घर है, हमारे शिष्यगण यहाँ बैठे हैं, और दो महानुभूति मुंबई में हमारे घर आते हैं, जो भी हमारे बेटे से होता है वो उनको विद्या दान करता है। बस यहाँ जितने श्रोता बैठे हैं और हमारे जितने स्वामी लोग बैठे हैं, मैं चाहूँगा कि इस विद्यार्थी को, इस हमारे परिवार को खूब शक्ति दीजिए, खूब विद्या दीजिए कि ताकि मेरा तबला पूरे विश्व में बोलता रहे। एक साधक और एक स्वामी में ज्यादा अंतर नहीं है। स्वामी भी साधक साधना करते हैं और एक संगीतक भी साधक साधना करता है। फर्क यह है कि वो आंख बंद करके साधना करते हैं, वो आंख बंद करके अपने मन को, आंखों से भगवान को देखते हैं। हम अपने मन की आंखों को खोल के भगवान को पाने की कोशिश करते हैं, पर हमारा सीढ़ी वही है, जाने का तरीका वही है। तो प्रस्तुत करता हूं शिव तांडव, काली तांडव, कृष्ण तांडव और दुर्गा तांडव का एक छोटा सा रूप कोशिश करूंगा कि आपके सामने प्रस्तुत कर सकूं। संगीत मिश्रा हमारे बड़े प्यारे कलाकार हैं, लय की डोर इनके हाथ में है, 3 ताल 16 मात्रा। शुरू करने से पहले मैं अपने भगवान को, अपने गुरु को, अपने माता पिता को, स्वामी नारायण जी को अपने मन में उतारने की कोशिश करूंगा, फिर आप तक आने की कोशिश करूंगा। प्रस्तुत है स्वामी जी, आप ही बजवाएंगे मुझे, आप बजवाएंगे।
ऐसे स्वामी को सत सत कालीनाथ का प्रणाम। वक्रतुंड महाकाय निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदा स्वामी नारायण को प्रणाम। उनको बुलाने का तरीका है, कैसे हो रहा था ये उसी का अंदाज है। मैं तबला बजाने नहीं बैठा हूँ, मेरी क्षमता नहीं कि मैं आपको। जो तुमने आ वीडियो पसंद आवे तो लाइक करो, नीचे कमेंट बॉक्स में तुम्हारा विचार लिखी मुकलो, साथे साथे आ वीडियो तुम्हारा मित्रों ने फेसबुक व्हाट्सएप में शेयर करवानु भूलता नहीं। अने वधु वीडियो माटे अमारी आ चैनल ने सब्सक्राइब करी बेल आइकोन जरूर ऑन करजो। यूट्यूब ना माध्यम थी कथा सांभळता भक्तों ने जय श्री स्वामीनारायण। मानव कल्याण माटे जीवन समर्पित करनार परम पूज्य सतश्री जेमनी अमृतवाणी थी केटलाय लोको व्यसनमुक्त थया छे, केटलाय परिवारोमां एकता वधी छे, समाजमां प्रभु भक्ति, देशभक्ति, गुरु भक्ति, मातृपितृ भक्तिनो संचार थयो छे। आवी समाजना कल्याण रूप कथाना प्रचार प्रसार माटे तमारा जन्मदिवस, मैरेज एनिवर्सरी, पुण्यतिथि अथवा कोई पण दिवसे डोनेशन आपी आ पुण्य कार्यना सहभागी बनिए। यथाशक्ति डोनेशन आपवा माटे संपर्क 9944 70000। जय श्री स्वामीनारायण।